દિંડોલીની ઓમનગર સોસાયટીમાં તસ્કરોએ હાથ ફેરો કરતા રૂપિયા 99,000 ની ચોરી થવા પામી હતી. બનાવમાં તસ્કરોએ સોનાના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી કરતા દિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. મૂળ મહારાષ્ટ્રના અને હાલ દિંડોલી ખાતે ઓમનગર સોસાયટીમાં રહેતા કલ્પનાબેન દિનેશભાઈ ભેસાણા પરિવાર સાથે રહે છે, જેઓના મકાનને અજાણ્યાઓએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડ્યું હતું અને બાદમાં કબાટમાં રાખેલ સોનાના ઘરેણા સહિત રોકડની ચોરી કરી હતી, જે મામલે દિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. હું દિનેશભાઈ ભેસાણે રહેવાનું મારે 333-334 ઓમનગર દિંડોલીમાં. એકચ્યુઅલી હું 11 તારીખે ચેકઅપ માટે ગયો હતો અને મને પ્રેશર વધી જવાથી મને હોસ્પિટલાઇઝ મહાવીર હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો. 16 તારીખ સુધી હું મારું ત્યાં સારવાર ચલાવવામાં આવી અને અચાનક મને 16મી તારીખે, જે દિવસે મને ડિસ્ચાર્જ કરવાનો હતા, તે દિવસે સવારે ફોન આવ્યો કે તમારા ઘરે ચોરી થયેલ છે. જે તે મેં મારી પત્ની મારા સાથે હતા તો મેં એમને તાત્કાલિક ત્યાં અહીંયા સ્થળ તપાસ કરવા અને મારા કેટલા મિત્રોને ફોન કરીને તે બાબતે જાણ કરેલ હતી. તેઓ અહીંયા આવીને તપાસ કરી અને મને કહ્યું કે વાત જે છે જાણવા મળેલ તે સાચી વાત છે. અને જે બાબતે મને ડિસ્ચાર્જ મળ્યા પછી હું સાંજે 4 વાગે ઘરે આવેલ અને ત્યારબાદ અમે પોલીસને એ વસ્તુને જાણ કરીને યોગ્ય તે કાર્યવાહી અમે કરેલ હતી, જેમાં અમારે આશરે 5 તોલા સોનું જેવું અને આશરે 22,000 રૂપિયા જેવું કેશ, 22-23,000 રૂપિયા જેવું કેશ હતું, જે તિજોરીમાંથી કબાટ તોડીને ચોરોએ લઈ જાય છે. ટોટલ કેટલા રૂપિયાની જોઈએ? એપ્રોક્સલી તો અમારે રૂપિયાની ગણતરી કેશમાં જે હતી તો એ 22-23,000 રૂપિયાની ચોરી હતી. અને દાગીનાઓને આમ ગણતરી કરીએ તો હવે એને અલગ અલગ સમય દાગીના બનાવેલા તો અલગ અલગ કિંમત એને હશે, પણ એ પ્રમાણે 5-6 તોલા જેટલા દાગીનાની ચોરી થયેલ છે. મુકેશ ગોરા સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.